કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપણો ચોથો પાઠ ચાલી રહ્યા છે, બરાબર ને? ચોથા પાઠનું નામ બધાને ખબર છે, વસ્તુઓના જૂથ બનાવવા, બરાબર ને? તો આજે આપણે પ્રવૃત્તિ છ કરીશું. ચાલો પ્રવૃત્તિ છ જોઈએ. એક કાગળની શીટ લો, તેની આરપાર પ્રકાશિત બલ્બને જુઓ, તમારા અવલોકનોની નોંધ કરો. હવે કાગળની શીટની વચ્ચે બે ત્રણ ટીપા તેલના લઈ કાગળની શીટ પર ફેલાવી દો. હવે કાગળના જે ભાગ પર તેલ ફેલાય છે તેમાંથી પ્રકાશિત બલ્બને જુઓ. શું તમને ધ્યાન આવ્યું છે કે શું થાય છે? બલ્બ પહેલાં કરતાં વધારે સારી રીતે દેખાય છે. પરંતુ શું તમે આ ચીકણા કાગળની આરપાર પ્રત્યેક વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકો છો? કદાચ નહીં. એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં, તેને આપણે પારભાસક પદાર્થ કહીએ છીએ. કાગળ પર લાગેલા તેલના ડબ્બાને યાદ કરો, જેનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થમાં ચરબીના પરીક્ષણ કરવા માટે કર્યો હતો, તે પણ પારભાસક જ હતો. શું તમે પારભાસક પદાર્થોના અન્ય ઉદાહરણો વિચારી શકો છો? તો આમ આપણે પદાર્થને અપારદર્શક, પારદર્શક તથા પારભાસકના જૂથમાં વેચી શકીએ છીએ. પહેલી સૂચન કરે છે કે કોઈ અંધારી જગ્યાએ ટોર્ચના કાચને તમારી હથેળી વડે ઢાંકો. ટોર્ચની સ્વિચ ચાલુ કરીને હથેળીને બીજી બાજુ અવલોકન કરો. તે એ જાણવા માંગે છે કે શું તમારી હથેળી અપારદર્શક છે, પારદર્શક છે કે પારભાસક છે. આપણે એ શીખી ગયા કે પદાર્થને પોતાનો ભિન્ન દેખાવ હોય છે તથા તેની આ પાણી અને અન્ય દ્રવ્યમાં મિશ્રિત થવાની રીતે અલગ અલગ હોય છે. પાણીમાં તરી છે કે ડૂબી શકે છે, અથવા પારદર્શક કે અપારદર્શક કે પારભાસક પણ હોઈ શકે છે. પદાર્થોની જૂથ વહેંચણી તેઓના ગુણને સમાનતાઓ તથા ભિન્નતાઓને આધારે કરી શકીએ છીએ. આપણે પદાર્થની જૂથમાં વેચવાની આવશ્યકતા કેમ પડે છે? રોજબેરોજના જીવનમાં આપણે પ્રાપ્ત પદાર્થોની જૂથ વહેંચણી આપની સુવિધા માટે કરીએ છીએ. ઘરમાં આપણે આપણી વસ્તુઓ સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે જેવી વસ્તુઓ એકસાથે રાખેલ હોય આવા પ્રકારની વ્યવસ્થાથી આપણે સરળતાથી તેને શોધી શકીએ છીએ. આ જ રીતે દુકાનદાર બધા જ પ્રકારના બિસ્કિટ્સને પોતાની દુકાનના એક ખૂણામાં રાખે છે, બધા સાબુને એક અલગ જગ્યાએ રાખે છે, જ્યારે અનાજ અને કઠોળને અન્ય સ્થાન પર રાખે છે. તો આ પ્રકારના જૂથ બનાવવાનો બીજો પણ ઘણો એવો ફાયદો છે. પદાર્થને આ પ્રકારે જૂથમાં વેચીને તેઓના ગુણોનો અભ્યાસ કરવાનું અને આ ગુણોમાં કોઈ પણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. તેના વિશે વધારે અભ્યાસ આપણે આગળના ધોરણમાં કરીશું. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. Thank you.